गुड आफ्टरनून विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आजनो आपणो विषय छे कॉम्प्यूटर। अगाउना विडियो में आपणे एटले के लास्ट जयरे विडियो मोकलवामां आव्यो हतो त्यारे आपणे रिविजन पण शीख्या अने कॉम्प्यूटर विषेनी बेजिक माहिती पण शीख्या। हवे आपणे आपणो अभ्यासक्रम चालू करीशुं, एटले के आपणे आपणा पाठ पण भणवाना छे ने। हा, तो हवे सांभळो विद्यार्थी मित्रों, आ छे आपणा आपणी कॉम्प्यूटरनी बुक, धोरण बे नी कॉम्प्यूटरनी बुक। आपणी चोपड़ीनुं नाम छे इट्स माय कॉम्प्यूटर लेवल टू। जेम तमे आगळ जशो एम आवशे लेवल थ्री, लेवल फोर, तो छे ने गेम जेवुं। तो चालो आपणे लेवल टू स्टार्ट करीशुं। आजे आपणे धोरण बे मां सेमेस्टर वन पाठ एक डू एंड डू नॉट आपणे भणवाना છીએ। આપણા પાઠનું નામ શું છે? ડુ એન્ડ ડુ નોટ। ડુ એટલે કે શું કરાય અને ડુ નોટ એટલે શું ન કરાય। તો આ છે ટીના, આપણે અહીંયા વાંચીએ શું લખ્યું છે। હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ટીના છે। આ છોકરીનું નામ શું છે? ટીના। વિદ્યાર્થી મિત્રો, હવે તમે કોમ્પ્યુટર લેબમાં નિયમિત જવાના છો। હમણાં તો આપણે નિયમિત નથી જવાના, પણ જ્યારે આપણી સ્કૂલ ચાલુ થશે અને જ્યારે કોમ્પ્યુટર લેબમાં જવાનું હશે ત્યારે શું કરવાનું અને શું ન કરવાનું તે આપણને આજે ટીના શીખવાડવાની છે। તો ચાલો હવે એ સમજીએ કે કોમ્પ્યુટર લેબમાં શું કરવું એટલે કે ડુ અને શું ન કરવું એટલે કે ડુ નોટ તે આપણે શીખવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે, આપણે તે આધારે અહીંયા શું લખ્યું છે તે વાંચીએ અને શીખીએ। પહેલું ચિત્રમાં શું દેખાય છે? શું છે? આપણા સ્કૂલના બૂટ છે અને તેના પર શું આપેલી છે? એક લાઈન દોરેલી છે અને ઉપર શું લખ્યું છે? રિમૂવ યોર શૂઝ આઉટસાઇડ, એટલે કે તમારા બૂટ બહાર ઉતારો। કેમ ઉતારીએ બહાર? તો ચલો વાંચીએ બાજુમાં શું લખ્યું છે। કોમ્પ્યુટર લેબમાં ધૂળ કે રજકણ ન આવે તે માટે બૂટ ચંપલ બહાર ઉતારવા જોઈએ। આપણે ઘરમાં બૂટ પહેરીને બેસીએ છીએ, નહીં ને? તો તે જ રીતે આપણે કોમ્પ્યુટર લેબમાં પણ બૂટ પહેરીને જવાનું નથી, આપણે બૂટ ક્લાસમાં જ ઉતારીને કોમ્પ્યુટર લેબમાં જવાનું છે। કેમ? તો આપણા લેબ ચોખ્ખી હોવી જોઈએ ને, આપણે જે ભણવાનું છે ત્યાં। તો તેના માટે આપણે બૂટ કાઢશું ક્લાસમાં અને પછી લેબમાં જશું કે જેથી લેબમાં ધૂળ કે રજકણ આવે નહીં। ત્યાર પછી આ ચિત્રમાં શું દેખાય છે? આ છોકરાને શું થયું છે? આ છોકરાનો હાથ ક્યાં છે? સ્વિચ બોર્ડને અડાય? ના અડાય। તો અહીંયા શું લખ્યું છે? કમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડની સ્વિચનો વારંવાર સ્પર્શ કરવો નહીં। જ્યારે તમને ટીચર કે સર કે કોમ્પ્યુટર ચાલુ કરો એટલે કે એ તમને શીખવાડશે, જ્યારે તમને કે ત્યારે જ તમારે એ સ્વિચ ચાલુ કરવાની છે, ત્યાર પછી તેને વારંવાર અડવાનું નથી। નહીંતર શું લાગ્યું છે આ છોકરાને? કરંટ લાગ્યો છે, એટલે આપણે વારંવાર અડવાનું નહીં। ત્યાર પછી આ શું છે? આ કોની આંગળી છે ને આ શું છે? કીબોર્ડ છે, કીબોર્ડ પર આ જોરથી આંગળી કી દબાવે છે। દાખલા તરીકે જુઓ, આ કીબોર્ડ છે, તેની કીને જોરથી દબાવે છે, દબાવાય? ના દબાવાય, નહીંતર આ બધી કી શું થાય? તૂટી જાય। તો અહીંયા શું લખ્યું છે આપણે જોઈએ, કીબોર્ડની કીઝને જોરથી પ્રેસ કરવી નહીં, કીબોર્ડની કીઝને જોરથી પ્રેસ કરવાની નહીં। કેવી રીતે કરવાની? ધીમેથી કરવાની। ત્યાર પછીના ચિત્રમાં શું છે? માઉસને હંમેશા માઉસ પેડ પર રાખવું જોઈએ, માઉસને હંમેશા શેના પર રાખવું જોઈએ? માઉસ પેડ પર। હવે તમને તો નથી ખબર માઉસ પેડ કોને કહેવાય, એટલે આ ચિત્રમાં તમને બતાવેલું છે। જો આ છે આપણું માઉસ, અને માઉસ શેના પર મૂકેલું છે? માઉસ પેડ પર। માઉસ જેના પર મૂકેલું છે તેને માઉસ પેડ કહેવાય। જોવો અહીંયા કંઈ ચોપડી કે ટેબલ પર માઉસ મૂકેલું નથી, માઉસ પેડ પર મૂકેલું છે। એટલે કે તમને પૂછવામાં આવે કે માઉસને શેના પર રાખવું જોઈએ, તો તમને આવડવું જોઈએ કે માઉસને તો માઉસ પેડ પર રાખવું જોઈએ। ત્યાર પછી છે
શું છે આ ચિત્રમાં? આ છે કોમ્પ્યુટર, તેની બાજુમાં શું મૂકી છે? પાણીની બોટલ, અને તેના પર ખોટાની નિશાની કરી છે. એટલે કે આપણે શું સમજીએ ચિત્રથી? કે કોમ્પ્યુટર પાસે બોટલ રાખવી નહીં. બાજુમાં પણ તે જ લખ્યું છે કે કોમ્પ્યુટર પાસે બોટલ પાણીની રાખવી નહીં, કારણ કે પાણી ઢોળાઈ જાય તો કોમ્પ્યુટર બગડી જાય ને, એટલે કોમ્પ્યુટર પાસે પાણીની બોટલ રાખવાની નથી. ત્યાર પછી શું લખ્યું છે જુઓ ચિત્રમાં શું દેખાય છે તમને? આ છે સુરત દાદાનો તડકો, સેના પર પડે છે? મોનિટરની સ્ક્રીન પર. તો અહીં શું લખ્યું છે? કોમ્પ્યુટર લેબમાં સીધો સૂર્યપ્રકાશ આવતો હોય તો બારી બંધ રાખો. જો સૂર્યદાદાનો સીધો પ્રકાશ આપણા કોમ્પ્યુટર પર આવતો હોય ને, તો આપણું લખાણ ઝાખું દેખાય. કેવું દેખાય? ઝાખું દેખાય. એટલે આપણે શું કરી દેવાની? બારી બંધ કરી દેવાની. ત્યાર પછી આ ચિત્રમાં શું છે? છે ને તમારા જેવા બધા વિદ્યાર્થીઓ હાથ પાછળ રાખીને લાઇનમાં આવે છે ને? હા, તો આપણે અહીં શું લખ્યું છે તે વાંચીએ. પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર લેબમાં હંમેશા શાંતિથી લાઇનમાં જવું અને લાઇનમાં આવવું. એટલે કે આપણે પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર લેબમાં જઈએ ને, ત્યારે હાથ પાછળ રાખીને લાઇનમાં જવાનું અને લાઇનમાં જ આવવાનું, અને મોઢું બંધ રાખવાનું. કેમ? કેમ કે બીજા બધા ક્લાસમાં તમારા જ જેવા બાળકો ભણતા હોય ને, તો તે લોકો હેરાન થાય ને, એટલે આપણે એવું કરવાનું નહીં. આપણે હાથ પાછળ રાખીને શાંતિથી લાઇનમાં જવાનું અને લાઇનમાં જ આવવાનું. ત્યાર પછીના છેલ્લા ચિત્રમાં શું છે? બધા છોકરાઓ ના હાથમાં શું છે? ચોપડી છે કોમ્પ્યુટરની. તો આપણે જે વિષય ભણતા હોઈએ તેની ચોપડી પણ આપણા પાસે હોવી જોઈએ ને. હા, તો અહીં લખ્યું છે કોમ્પ્યુટર લેબમાં જતા સમયે હંમેશા કોમ્પ્યુટર પુસ્તક સાથે રાખો. કોમ્પ્યુટર લેબમાં જતી વખતે કયું પુસ્તક સાથે રાખવાનું? કોમ્પ્યુટરનું. તો હવે તમને સમજ પડી ગઈ ને કે આમાં આપણે શું શીખ્યા? તો આના પછીના પેજ પર, એટલે કે હવે આગળ આપણે એક્સરસાઇઝ કરીશું, એટલે કે એના થોડાક પ્રશ્ન પૂછીશું. તમને જવાબ આવડવા જોઈએ, કેમ કે હવે આપણને આવડી ગયું છે ને, ટીચરે શીખવાડ્યું ને તમને. હા, તો ચલો આપણે તેના થોડાક સવાલ જવાબ જોઈએ. જુઓ અહીં મેં જવાબ પણ લખી જ દીધા છે, પણ તમને પણ આવડવા જોઈએ. તો પહેલા આપણે શું વાંચીશું? તેની સૂચના, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એટલે નીચે ચાર જવાબ આપ્યા હોય તેમાંથી જ આપણે જવાબ શોધવાનો છે. તો પહેલું છે રિમૂવ યોર શૂઝ, પછી ખાલી જગ્યા. તો આપણે શું શીખેલા? શૂઝ એટલે કે આપણા બૂટ ક્યાં કાઢવા જોઈએ? ઇનસાઇડ એટલે કે અંદરની સાઈડ, આઉટસાઇડ એટલે કે બહારની સાઈડ, અને બી સાઈડ એટલે કે બાજુમાં. તો ક્યાં ઉતારવા જોઈએ આપણા બૂટ? આઉટસાઇડ એટલે કે બહારની સાઈડ. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? આઉટસાઇડ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડનો સ્પર્શ કરાય કે ન કરાય? કરાય વિદ્યાર્થી મિત્રો, ન કરાય. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? ન કરાય. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, માઉસને હંમેશા ખાલી જગ્યા પર રાખવું જોઈએ. મેં તમને કીધેલું યાદ છે કે માઉસને હંમેશા સેના પર રાખવું જોઈએ? માઉસ પેડ પર, પુસ્તક પર કે ટેબલ પર? તો જવાબ આવે માઉસ પેડ પર. ત્યાર પછી ચોથો સવાલ, પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર લેબમાં કેવી રીતે જશો? દોડીને, અસ્તવ્યસ્ત કે લાઇનમાં? તો જવાબ આવે લાઇનમાં. ત્યાર પછી છે પાંચમો સવાલ, મોનિટર પર સીધો સૂર્યપ્રકાશ આવે તો કેવું દેખાય વિદ્યાર્થી મિત્રો? ચોખ્ખું દેખાય કે ઝાખું દેખાય? મેં તમને કહ્યું હતું કેવું દેખાય? ઝાખું દેખાય. તો આપણે જવાબમાં શું લખશું? ઝાખું દેખાય. ત્યાર પછી છઠ્ઠો સવાલ, કીબોર્ડની કીઝને કેવી રીતે પ્રેસ કરાય? તો પેલો છોકરો કેવી રીતે પ્રેસ કરતો હતો? જોરથી. એવી રીતે કરાય ના કરાય? તો આપણે જવાબ શું લખવાનો? ધીમેથી.
कीबोर्ड ने कीज ने केवी रीते प्रेस कराय धीमे थी। तो हवे आपणे बीजो प्रश्न जोईशुं। बीजा प्रश्नमां आपणने डू अने डू नॉट लखवानुं छे, એટલે કે જે વસ્તુ કરાય ત્યાં ડૂ અને જે ના કરાય ત્યાં ડૂ નોટ। તો ચાલો આપણે પહેલો સવાલ જોઈએ। બૂટ ચંપલ બહાર ઉતારો, બૂટ અને ચંપલ બહાર ઉતારવા જોઈએ, યસ કરાય, એટલે શું લખશું આપણે, ડૂ। બીજો નંબર, પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર લેબમાં લાઇનમાં આવો, લાઇનમાં જવાનું હોય ને વિદ્યાર્થી મિત્રો, હા તો આપણે શું લખીશું, ડૂ। ત્યાર પછી ત્રીજો સવાલ, માઉસને કોમ્પ્યુટર ટેબલ પર રાખો, માઉસને કોમ્પ્યુટર ટેબલ પર રખાય ના રખાય, એટલે આપણે શું લખશું, ડૂ નોટ। ત્યાર પછી ચોથો સવાલ, પાણીની બોટલ કોમ્પ્યુટરની બાજુમાં રાખો, રખાય ના રખાય, પાણી ઢોળાય તો કોમ્પ્યુટર બગડી જાય, તો આપણે શું લખવાનું, ડૂ નોટ। પાંચમો સવાલ, પ્રેક્ટિકલ સમયે કોમ્પ્યુટર પુસ્તક સાથે રાખો, પ્રેક્ટિકલ સમયે કયું પુસ્તક સાથે રાખવાનું હોય, કોમ્પ્યુટર પુસ્તક, તો આપણે બાજુમાં શું લખશું, ડૂ। છઠ્ઠો સવાલ, કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડનો સ્પર્શ કરવો, કરાય ના કરાય, નહીતર શું લાગે, કરંટ લાગે, તો આપણે બાજુમાં ખાલી જગ્યામાં શું લખશું, ડૂ નોટ। સાતમો સવાલ, કોમ્પ્યુટર લેબમાં અવાજ કે વાતો કરવી, અવાજ કે વાતો કરાય ના કરાય, તો આપણે શું લખશું, ડૂ નોટ। ત્યાર પછી છેલ્લો સવાલ, કીબોર્ડની કીઝને જોરથી પ્રેસ કરવી, કરાય ના કરાય, અને કોઈ કરતું હોય તો પણ એને કહેવાય કે કીબોર્ડની કીઝને જોરથી પ્રેસ કરાય નહીં, એટલે આપણે બાજુની ખાલી જગ્યામાં શું લખશું, ડૂ નોટ। વેરી ગુડ, જોયું કેટલું સરસ આજે આપણે શીખી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આજના તમારા હોમવર્કમાં તમારે આજની તારીખ, પાઠનું નામ, સેમેસ્ટર વન અને હું તમને જે ફોટો મોકલીશ, એટલે કે આ એક્સરસાઇઝ જે કરીને હમણાં આપણે પ્રશ્ન એક ને પ્રશ્ન બે એ બંને તમારે નોટબુકમાં લખવાનું છે અને મને હોમવર્ક બતાવવાનું છે। અને હવે તમે બીજા ધોરણમાં આવી ગયા છો, એટલે હવે અક્ષર કેવા કાઢવાના, સારા, એટલે કે આપણો ફટાફટ પહેલો નંબર આવી જાય, ટીચરને આપણા અક્ષર ગમી જાય। તો હવે આપણે બીજા વિડીયોમાં મળશું, બાય બાય, ટેક કેર।